કપરાડા તાલુકાના છેવાડે આવેલા અને સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની બોર્ડર પર સૌથી છેલ્લા ગામ એવા પીપળુણીના મૂળ ગામના ફલિયાના બાળકો વર્ષોથી રસ્તા કે નદી પર પુલની સુવિધાના અભાવે પોતાના જીવનને જોખમમાં મૂકી અભ્યાસ માટે સ્કૂલ સુધી પહોંચે છે કપરાડાના તાલુકાના છેવાડે આવેલા અને સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની બોર્ડર પર સૌથી છેલ્લા ગામ એવા પીપરુણીના મૂળ ગામ ફલિયા બાળકો વર્ષોથી રસ્તા કે નદી પર પુલની સુવિધાના અભાવે પોતાના જીવને જોખમમાં મૂકી અભ્યાસ માટે સ્કૂલ પહોંચે છે વલસાડ જિલ્લાની સૌથી મોટી નદી એવી દમનગંગા નદી પર બનાવેલ મધુબન ડેમનો આ છે કેચમેન્ટ વિસ્તાર છે જેમાં દૂર સુધી નજર પહોંચે ત્યાં સુધી પાણી જ પાણી દેખાતી આ નદીના પાણીને ચીરી ધીમે ચાલી રહેલી આ હોળીને જોઈને અને આ કુદરતી દ્રશ્યો જોઈને આપનું મન મોહી જશે પરંતુ હવે અમે આપણે જે દ્રશ્ય બતાવવા જઈ રહ્યા છીએ તે જાણીને ચોંકી જશો નદીના પાણીના પર નાની હોડીમાં બેઠેલા નાના ભૂલકાઓ જોઈને આપણને લાગતું હશે કે આ ભૂલકાઓ પોતાની શાળામાંથી પ્રવાસ પર્યટન માટે આવી નૌકા વિહાર કરી રહ્યા હશે પરંતુ આપ ભૂલ કરો છો કારાના નાના ભૂલકાઓ રસ્તાની સુવિધાના અભાવે જાતે જ હોડી ચલાવવાનો અનિત્યક્રમ છે વર્ષોથી આ બાળકો પોતાના જીવને જોખમમાં મૂકી જાતે જ હોડી ચલાવી પોતાના ઘરથી પાણી માર્ગે ત્રણ કિલોમીટર દૂર આવેલી પોતાની સ્કૂલ સુધી જઈ રહ્યા છે બાળકો એક બે દિવસ નહીં પરંતુ વર્ષના સાત થી આઠ મહિના આવી જ રીતે જાતે જ હોળી ચલાવી સ્કૂલ સુધી પહોંચે છે એક વિરોણી ગામની વાત ધ્યાનમાં આવી છે અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જરૂરી તપાસ કરીને રિપોર્ટ કરવાનો કહ્યું છે બાળકોને સલામતીને અન્ય તમામ પગલાં લેવામાં આવશે ટ્રાન્સપોર્ટેશનની જોગવાઈ પ્રમાણે કંઈ મળવા પાત્ર હોય તો પણ એ પ્રમાણે નિયમસરની કાર્યવાહી બધી કરવામાં આવશે ના હાલ તો મારા ધ્યાન પર તે નથી આવી હાલ છે સુધી પણ વાત મળી છે મને જાણવા મળ્યું છે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આ પીપ્રોની બ્રાહ્મણ સ્કૂલ છે અને અહીંયા મુખ્ય સમસ્યા જે છે એ બાળકોને જો સ્કૂલમાં આવવું હોય તો બોટ લઈને આવવું પડે છે અને દરેક બાળકો બોટમાં આવે છે ચાલીસથી એકતાલીસ બાળકો છે એ લોકોને ખૂબ જ તકલીફ થાય છે જે બાળકો જાતે અર્ધો પોણો કલાક જે બોટમાં લઈને ચલાવીને આવે છે તો તે લોકો સ્કૂલમાં પહોંચતા પણ એ લોકોના વાલીને બી તકલીફ અને અમારા શિક્ષકોને બી તકલીફ ચો ચોમાસા દરમિયાન એ લોકોને જો વાવાઝોડું અને પવન હોય તો એ લોકોને આવા તકલીફ થાય છે હું પીપરોની બ્રાહ્મણ ફળિયા સ્કૂલમાં ભણું છું અને મને પાણીમાં આવવા જવાનું તકલીફ થાય છે તારા જેવા કેટલા વિદ્યાર્થીઓ આવે મારા જેવા 40 થી 45 વિદ્યાર્થીઓ આવે છે શાળામાં 180 બાળકો ભણે છે જેમાંથી 40 બાળકો બોટમાં આવે છે અને એમાંના પંદરેક બાળકો ધોરણ એકમાં ભણે છે અને આવા બાળકો ખૂબ જ પોતાની નાવ સાથે હલેસા મારીને આવે છે અને ત્યાં વાલીઓ પાસે મોબાઈલ પણ છે જે ઓછા છે અને કોઈક વાર તો વાલીઓને મોબાઈલ પણ લાગતા નથી અને આ કામ ખૂબ જોખમી છે કેમ કે એમાં ધોરણ એકના નાના બાળકો ભણવા આવે સાહેબ અમારે એવું છે અમારે ખેતીનું કામ છે તો અમે જો એ લોકોને મૂકવા જઈએ તો અમારે સવારના એ બે કલાક સાંજના બે કલાક અમારે આખો દિવસ એમ જ નીકળી જાય છે અને અમારો ખેતીનું કામ એમ જ રહી જાય છે અમને બીક તો લાગે સાહેબ પણ શું કરીએ અમારે મજબૂરી છે કે અમે ન મોકલીએ છોકરાઓને તો છોકરા ભણવાનું રહી જાય